नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 संस्कृत पाठ 5 सुभाषित वैभव। सुभाषितनो वैभव, सुभाषितोनी समृद्धि, आ एक पद्य प्रकारनो पाठ छे। पाठनी शुरुआत में ज कही दीधुं छे के काव्यना बे प्रकार छे, जे मोटा काव्यो छे एने महाकाव्य कहे छे, अने जे नाना काव्यो छे एने मुक्तक तरीके ओळखवामां आवे छे। ई मुक्तक एज सुभाषित। ગુજરાતીમાં તમે ઘણા બધા સુભાષિત ભણ્યા છો, સંસ્કૃતમાં એવા જ સુભાષિત ભણવાના છે અત્યારે। સુભાષિત એટલે જે ટૂંકા શબ્દોમાં બહુ મોટો અર્થ આપણને સમજાવી જતા હોય। અહીંયા જે સંસ્કૃતના સુભાષિત આપેલા છે એ પણ કંઈક એ જ પ્રકારના છે। ઘણી બધી જીવન જરૂરી વસ્તુ, આદતો, સમજ એના વિશે આપણને ઘણું બધું સમજાવી જાય છે। તો ચલો આપણે એક એક કરી અને બધા જ સુભાષિત ઉપર નજર નાખીએ। તો પ્રથમ શ્લોક છે, માધુર્યમ અક્ષર વ્યક્તિઃ પદછેદસ્તુ સુસ્વરઃ ધૈર્યમ લયસમર્થમ ચ ષડેતે પાઠકાઃ પાઠકા ગુણાઃ। ષડેતે પાઠકા ગુણાઃ, શ્લોક આખો આના પર આધારિત છે। ષડેતે, ષટ ઇતિ, આ છ પાઠકાહ એટલે કે પાઠક ગુણાહ ગુણ, આ છ પાઠકના ગુણો છે। પહેલા શ્લોકમાં એક સારો વાચક, એક સારો પાઠક કેવો હોવો જોઈએ એના છ ગુણોની વાત કરવામાં આવી છે। એ છ ગુણ કયા કયા છે તો પ્રથમથી શ્લોક જોશો તો આપણને ખ્યાલ આવશે। સૌથી પહેલો શબ્દ છે માધુર્ય, મધુરતા। પછી છે અક્ષર વ્યક્તિઃ, અક્ષરોની અભિવ્યક્તિ, સ્પષ્ટ ઉચ્ચારણ એને આપણે અભિવ્યક્તિ કહીશું। પછી છે પદ છેદ, છેદ કરવું એટલે વિભાજન કરવું, પદોનું વિભાજન। સુસ્વરઃ, સ્વર એટલે અવાજ થાય, સુ એટલે સારો, સારો અવાજ। ધૈર્યમ, ધીરજ। લય, લય સમર્થમ એટલે લય જાળવવો। ખ્યાલ આવ્યો મિત્રો છ ગુણો કયા છે? માધુર્યમ, મધુરતા, અક્ષર વ્યક્તિ, અક્ષરોની અભિવ્યક્તિ, પદ છેદ, પદોનું વિભાજન, સુસ્વર, સારો અવાજ, ધૈર્યમ, ધીરજ, અને લય સમર્થમ, લયમાં સમર્થતા, લય જાળવીને બોલવું। સડે તે પાઠકા ગુણાહ, આ છ પાઠકના ગુણો છે। બધા જ ગુણોને ધ્યાનથી જોઈ જાઓ। મધુરતા, આપણો અવાજ છે એ મધુર હોવો જોઈએ। અક્ષર વ્યક્તિ, આપણી અક્ષરોની જે અભિવ્યક્તિ છે, જે ઉચ્ચારણ છે એ આપણું એકદમ સ્પષ્ટ, અને ખાસ વાત તો કે જે શ્રવણ કરે છે, જે શ્રોતાઓ છે એમને વ્યવસ્થિત સમજાય એટલું શુદ્ધ હોવું જોઈએ। પદ છેદ, પદોનું વિભાજન, સળંગ બોલવા કરતાં વચ્ચે થોડો થોડો ગેપ, સ્પેસ મૂકી અને આપણે જે બોલીએ છીએ, કુદરતી જે ઉચ્ચારણ છે આપણું, જેથી ખબર પડે કે એક શબ્દ બીજા શબ્દથી અલગ પડે છે, તો આવું ઉચ્ચારણ હોવું જોઈએ આપણું। સુસ્વર, સારો અવાજ હોવો જોઈએ। ધૈર્ય, ધીરજ ધરીને બોલવું જોઈએ। અતિશય ઉતાવળે કે અતિશય ધીરજથી, અતિશય ધીમું, આ બંને ના બોલવું જોઈએ। લય જાળવવો જોઈએ, આપણા જે અવાજની માત્રા છે એ એકદમ સમાન રહેવી જોઈએ, ક્યાંક વધુ પડતું ઊંચું બોલવું, વધુ પડતું ધીમો અવાજ, અતિશય આવું થવું જોઈએ નહીં, એક જ લયમાં, એક જ ઢાળમાં આપણું જે વાંચન છે એ થવું જોઈએ। તો બસ આટલા આટલા ગુણો જો એક વાંચનાર વ્યક્તિ ધ્યાનમાં રાખે, પોતાનામાં ઉતારે, તો એ જ સારો પાઠક, સારો વાંચક બની શકે છે। ફરીથી એક વખત શ્લોકનું ભાષાંતર કરી જાઉં છું। માધુર્યમ અક્ષર વ્યક્તિઃ, મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદ છેદસ્તુ સુસ્વરઃ, પદોનું વિભાજન અને સારો અવાજ। ધૈર્યમ લય સમર્થમ ચ, ધીરજ અને લય। ષડેતે પાઠકા ગુણાઃ, આ છ પાઠકના ગુણો છે। ત્યાર પછી બીજો શ્લોક છે, ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિ રેવ હિ જીવતી। આ શ્લોક તો કંઠસ્થીકરણના બે શ્લોકમાં આવી ગયો છે, છતાંય અત્યારે એક વખત રિવિઝન કરી જઈએ છીએ। ચલમ વિત્તમ, ચલમ એટલે ચંચળતા, વિત્તમ એટલે ધન, ધન ચંચળ છે, ચલમ ચિત્તમ, ચિત્ત એટલે મન, મન ચંચળ છે। પછી છે ચલે જીવિત યૌવને, જીવિત જીવન અને યૌવન એટલે યુવાની,
આજીવન અને આયુવાની છે એ પણ ચંચળ છે. ચલા ચલમ ઇદમ સર્વમ, આ બધું જ ચંચળ છે, એટલે કે આવજા કરે છે, કંઈ સ્થિર છે નહીં. શું સ્થિર છે? કીર્તિ રેવ હી જીવતી, કીર્તિ હિ એવ, માત્ર કીર્તિ જ હી ખરેખર જીવતી જીવે છે. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યુવાની ચંચળ છે. ચાર વસ્તુ જુઓ, પહેલી લાઇનમાં ચંચળ કીધું છે, ધન મન જીવન અને યુવાની. ધન, ખ્યાલ છે તમને, પૈસા આજે છે કાલે નથી, પૈસાનું કંઈ જ નક્કી હોતું નથી. ચિત્ત એટલે મન, દુનિયાની સૌથી ચંચળ વસ્તુ મન છે. જીવન, જીવન અને યુવાની, જીવન પણ ચંચળ છે. આપણા દરેક ક્ષણે આ જીવન છે એ બદલાયા કરે છે, અને યુવાની, યુવાની છે પણ એનો પણ એક ગાળો છે. એટલા સમય પૂરતી જ યુવાની આપણા પાસે રહે છે, પછી વૃદ્ધાવસ્થા જેવી આવશે એવું યુવાનીને જવું જ પડશે. તો યુવાની પણ ચંચળ છે. આ ચારે ચાર વસ્તુઓ કે જેને આપણે ગર્વ, જેનો આપણે ગર્વ અનુભવીએ છીએ ઘણીવાર, એ ચંચળ છે. ચલાચલમ ઇદમ સર્વમ, આ બધું જ આવજા કરે છે, કાંઈ સ્થિર રહેતું નથી. સ્થિર રહે છે તો માત્ર આપણી કીર્તિ, આપણી નામના. આ શ્લોકમાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે આપણું નામ સારું બનાવવું જોઈએ, કેમ કે આપણે જીવશું કે નહીં જીવીએ પણ આપણું નામ છે એ હંમેશા અમર થઈ જશે. એટલે સારા કાર્યો કરવાનું અને આપણી કીર્તિ સારી થાય, હા અપકીર્તિ ન થાય, કીર્તિ સારી થાય એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. આ શ્લોક છે એ કંઠસ્થીકરણ માટે આઈએમપી છે. આનો રાગ પહેલાં વિડીયોમાં મેં આપેલો જ છે. તો આ બંને શ્લોકનું રિવિઝન ફરીથી કરી જઈએ. માધુરમ અક્ષર વ્યક્તિ પદછેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ ષડે તે પાઠકા ગુણા. મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો અવાજ, ધીરજ અને લય જાળવવો, આ છ પાઠકના ગુણો છે. ચલમ વિત્તમ, ચલમ ચિત્તમ, ચલે જીવિત યૌવને, ચલાચલમિદં સર્વમ, કીર્તિરેવ હી જીવતી. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યુવાની ચંચળ છે. આ સર્વ વસ્તુ, આ બધું જ આવજા કરે છે, માત્ર ખરેખર કીર્તિ જ જીવે છે. ત્રીજો શ્લોક છે, મક્ષિકાઃ વ્રણમ ઇચ્છંતિ, ધનમ ઇચ્છંતિ પાર્થિવાઃ. હું સંધિ છૂટી કરીને જ વાંચું છું. નીચાઃ કલહમ ઇચ્છંતિ, શાંતિમ ઇચ્છતિ ઇચ્છંતિ સાધવઃ. મક્ષિકાઃ, મક્ષિકા એટલે માખી, વ્રણમ ઇચ્છંતિ, ઇચ્છંતિ એટલે ઈચ્છે છે, માખી શું ઈચ્છે છે? વ્રણમ, વ્રણમ એટલે ઘાવ, માખી છે એ ઘાવ ઈચ્છે છે, જખમ ઈચ્છે છે. ધનમ ઇચ્છંતિ પાર્થિવાઃ, રાજા છે પાર્થિવ, રાજા છે એ ધન ઈચ્છે છે, પૈસા ઈચ્છે છે. નીચાઃ કલહમ ઇચ્છંતિ, નીચા પ્રકારના લોકો છે એ કલહ એટલે કે ઝઘડો, ક્લેશ. તો નીચા પ્રકારના લોકો છે એ ઝઘડો ઈચ્છે છે. છેલ્લું કીધું છે, શાંતિમ ઇચ્છંતિ સાધવ, સાધવ એટલે ખાલી સાધુ નહીં પણ સજ્જન માણસ, સજ્જન માણસ છે એ ખરેખર શાંતિ ઈચ્છે છે. કોણ શું ઈચ્છે છે એની વાત કરવામાં આવી છે. માખી છે એ જખમ ઈચ્છે છે, રાજાઓ ધન ઈચ્છે છે, નીચા પ્રકારના લોકો છે એ ઝઘડો ઈચ્છે છે, અને સજ્જન લોકો છે એ શાંતિ ઈચ્છે છે. આપણે આમાંથી કેવા બનવાનું છે એ તમે વધુ સારી રીતે વિચારી શકો છો. હવે પછી છે, ગાવો ગંધેન પશ્યંતિ વૈદેહે પશ્યંતિ બ્રાહ્મણઃ, ચારેહે પશ્યંતિ રાજન શ્ચ ચક્ષુર્ભ્યં ઇતરે જનાઃ. ગાવો ગંધેન પશ્યંતિ, ઉપરના શ્લોકમાં ઈચ્છવાની વાત છે, હવે આ શ્લોકમાં જોવાની વાત કરી છે કે ગાવો ગાય છે એ ગંધ વડે જુએ છે. આંખેથી જોવા કરતાં એ લોકો પોતાના નાક ઉપર, દ્રાણેન્દ્રિય ઉપર વધુ આધારિત હોય છે. ક્યારેય પણ આપણે ગાયને કંઈ દેવા જશું અથવા તો એનો સમય થશે ને આપણે કંઈ પણ એટ કે જેવું કંઈ પણ બહારે નાખવા નીકળીએ છીએ, તો ગાયો છે એ સુગંધ દ્વારા તરત જ આકર્ષાય છે. સારામાં સારું ઉદાહરણ
તમે જોયું હશે કે જ્યારે પણ કોઈ નાત થતી હોય તો જે જમણવાર થાય છે, હવે ગાયોને તો ખબર નથી હોતી કે ત્યાં જમણવાર છે, છતાંય જે તે સમયે નાત ભરાણી છે એ સમયે ગાયો ત્યાં હાજર હશે. એનું કારણ એ જ છે કે એમને ગંધ વડે જોવાની આદત છે, એટલે કે ગાયો ગંધ વડે જુએ છે. વૈદેહે પશ્યંતિ બ્રાહ્મણઃ, બ્રાહ્મણ છે એ વેદો વડે જુએ છે. બ્રાહ્મણો પાસે જે કાંઈ પણ જ્ઞાન છે એ વેદોના અધ્યયન દ્વારા એમને પ્રાપ્ત થયેલું છે, એટલે બ્રાહ્મણ છે એ વેદો વડે જુએ છે. ચારેહે પશ્યંતિ રાજાનો, રાજા લોકો છે, રાજા છે એ ચારેય એટલે કે પોતાના જાસૂસ વડે જુએ છે. રાજા પોતે નીકળશે તો એમને સંપૂર્ણ દ્રશ્ય જોવા મળતું નથી, એટલે રાજા પોતાના જાસૂસ રાખે છે અને એ જાસૂસ દ્વારા જ પોતાના નગરની કે અન્ય કોઈ બાબત માટેની તપાસ હાથ ધરાવે છે. એટલે રાજાઓ છે એ પોતાના જાસૂસ વડે જુએ છે. ચક્ષુર્ભ્યામ ઇતરે જના, હા ઇતરે જના એટલે અન્ય લોકો, સેના વડે જોશે? ચક્ષુ, ચક્ષુ એટલે આંખો, અન્ય લોકો છે, સામાન્ય લોકો છે એ પોતાની આંખો વડે જુએ છે. ગાવો ગંધેન પશ્યંતિ, ગાય છે એ ગંધ વડે જુએ છે. વૈદેહે પશ્યંતિ બ્રાહ્મણઃ, બ્રાહ્મણ છે વેદો વડે જુએ છે. ચારેહે પશ્યંતિ રાજાનો, રાજા છે એ જાસૂસ વડે જુએ છે. ચ અને ચક્ષુર્ભ્યામ ઇતરે જનઃ, સામાન્ય માણસ છે, અન્ય લોકો છે એ પોતાની આંખો વડે જુએ છે. ફરીથી આ બે શ્લોકનું રિવિઝન કરી જઈએ. મક્ષિકાઃ વ્રણમ ઇચ્છંતિ, ધનમ ઇચ્છંતિ પાર્થિવાઃ. નીચાઃ કલહમ ઇચ્છંતિ, શાંતિમ ઇચ્છંતિ સાધવઃ. માખી જખમ ઇચ્છે છે, રાજા ધન ઇચ્છે છે, નીચા લોકો ઝઘડા ઇચ્છે છે અને સજ્જન માણસ, સજ્જન વ્યક્તિઓ શાંતિ ઇચ્છે છે. ગાવો ગંધેન પશ્યંતિ, વૈદેહે પશ્યંતિ બ્રાહ્મણઃ. ચારેહે પશ્યંતિ રાજાનશ્ચ. ચક્ષુર્ભ્યામ ઇતરે જનાઃ, ગાયો ગંધ વડે જુએ છે, બ્રાહ્મણો વેદ વડે જુએ છે, રાજા જાસૂસ વડે જુએ છે, જ્યારે સામાન્ય માણસ છે એ પોતાની આંખો વડે જુએ છે. પાંચમો શ્લોક. દરિદ્રાય ધનમ દેયમ, જ્ઞાનમ દેયમ જડાય ચ. પીપાસિતાય પાનીયમ, ક્ષુધિતાય ચ ભોજનમ. આ શ્લોક પણ પ્રથમ વિડીયોમાં આવી ગયેલો છે, આ પણ કંઠસ્થીકરણ માટે મહત્ત્વનો છે, તો તમારે રાગ સાંભળી અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ફરીથી એક વખત અર્થ ઉપર નજર ફેરવી જઈએ. દરિદ્રાય ધનમ દેયમ, અહીંયા દેવાની વાત કરવામાં આવી છે, કોને શું આપવું જોઈએ. તો દરિદ્ર અગર કોઈ છે, અગર કોઈ ગરીબ છે તો એને ધન આપવું જોઈએ. જ્ઞાનમ દેયમ જડાય છે, જે જડબુદ્ધિ છે, જેને જે અજ્ઞાની છે એમને જ્ઞાન આપવું જોઈએ. પીપાસિતાય પાનીયમ, તરસ્યાને પાણી આપવું જોઈએ. અને ક્ષુધિતાય ચ ભોજનમ, જો આગળ લઈ લેશો, ક્ષુધિત એટલે કે ભૂખ્યો, ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. દરિદ્રાય ધનમ દેયમ, દેયમ એટલે આપવું, દરિદ્રને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, પીપાસિત તરસ્ય, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. છઠ્ઠો શ્લોક. લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે. લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભ પાપસ્ય કારણમ. આ શ્લોકમાં લોભ શબ્દ વારંવાર રિપીટ થાય છે, આખે આખો શ્લોક છે એ લોભ ઉપર આધારિત છે. લોભાત ક્રોધ પ્રભવતી, લોભથી ક્રોધ, પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભાત કામ પ્રજાયતે, લોભથી કામના જન્મે છે. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને કામના જન્મે છે. લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભથી મોહ પ્રેમ થાય છે અને નાશ થાય છે, વિનાશ થાય છે. લોભ પાપસ્ય કારણમ, લોભ છે ને એ જ પાપસ્ય એટલે પાપનું કારણમ છે, લોભ છે એ જ પાપનું કારણ છે. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે, લોભથી મોહ અને નાશ થાય છે, લોભ પાપનું કારણ છે. ફરીથી આપણે બંને શ્લોક રિપીટ કરી જઈએ. દરિદ્રાય ધનમ દેયમ, જ્ઞાનમ દેયમ ચડાય ચ. પીપાસિતાય પાનીયમ,
क्षुधिताय च भोजनम। दरिद्र ने गरीब ने धन आपवो जोईए, अज्ञानी ने ज्ञान आपवो जोईए, तरस्या ने पाणी आपवो जोईए अने भूख्या ने भोजन आपवो जोईए। लोभात क्रोधः प्रभवति, लोभात कामः प्रजायते, लोभान मोहश्च नाशश्च, लोभः पापस्य कारणम्। लोभथी क्रोध उत्पन्न थाय छे, लोभथी कामना जन्मे छे, लोभथी मोह अने नाश पण थाय छे, लोभ ज पापनुं कारण छे। अहींया पापनुं कारण क्यूँ छे ए खास प्रश्न पूछाय छे, तो याद राखजो मित्रों, लोभ ज पापनुं कारण छे। छेल्ला बे श्लोक, सातमो छे। तक्षकस्य विषम दन्ते मक्षिकायाश्च मस्तके, वृश्चिकस्य विषम पृच्छे सर्वांगे दुर्जनस्य तत। तक्षकस्य विषम दन्ते, या अहीं विषनी वात करवामां आवी छे। विष एटले झेर, झेर जे छे ए तक्षकस्य विषम दन्ते, तक्षक एटले थाय साप। सापनुं विष क्यां होय छे? तेना दाँतमां होय छे। सापनुं विष तेना दाँतमां होय छे, तक्षकस्य विषम दन्ते। આગળ કીધું છે મક્ષિકાયાશ્ચ મસ્તકે, મક્ષિકા આગળ આવી ગયું, મક્ષિકા એટલે માખી, માખીનું ઝેર ક્યાં હોય છે? તેના મસ્તક ઉપર, તેના માથામાં હોય છે। હવે જો વિષ એકવાર કીધું છે, બીજી વાર મૂક્યું નથી, પણ છતાંય આપણે લેવું પડશે કે સાપનું ઝેર તેના દાંતમાં હોય છે અને માખીનું ઝેર તેના માથા પર હોય છે। વૃશ્ચિકસ્ય વિષમ પૃચ્છે, હવે વૃશ્ચિક એટલે થાય વીછી, વીછીનો ઝેર તેની પૂંછ એટલે કે પૂંછડીમાં હોય છે। પરંતુ આગળ કીધું છે સર્વાંગી, સર્વ અંગોમાં, દુર્જનસ્ય તત, દુર્જન માણસ છે જે ખરાબ માણસ છે એના બધા જ અંગોમાં ઝેર વ્યાપેલું હોય છે। સમજાણો મિત્રો, ઝેરીલા પ્રાણીઓના ઉદાહરણ દ્વારા આપણને દુર્જનોની ગંભીરતા કેટલી છે એ સમજાવવામાં આવ્યું છે કે તક્ષક એક સાપ છે એ કેટલો ઝેરીલો કહેવાય છે, છતાંય પણ એના તો એક જ અંગમાં ઝેર છે, મક્ષિકા એક જ અંગ, વૃશ્ચિક એક જ અંગ। પરંતુ જે આ દુર્જન માણસ છે એ તો ગમે એ રીતે આપણને હાનિ પહોંચાડી શકે છે। એટલે ટૂંકમાં આ શ્લોકમાં આપણે દુર્જન વ્યક્તિની ઓળખ કરી એનાથી દૂર રહેવાની સલાહ દેવામાં આવી છે। ફરી પાછો આપણે એક વખત શ્લોક રિપીટ કરી જઈએ। તક્ષકસ્ય વિષમ દંતે, તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે, મક્ષિકાયાશ્ચ મસ્તકે, માખીનું તેના માથા પર, વૃશ્ચિકસ્ય વિષમ પૂચ્છે, વૃશ્ચિકનું ઝેર એટલે કે વીછીનું ઝેર તેની પૂંછ પૂંછડીમાં હોય છે, સર્વાંગે દુર્જનસ્ય તત, અને ખરાબ માણસ દુર્જન માણસનું ઝેર એના દરેકે દરેક અંગમાં હોય છે। છેલ્લો આઠમો શ્લોક, ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે, રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવઃ। ઉત્સવ, ઉત્સવ એટલે સારો સમય, જે યહ આગળ લેવું પડશે, ઉત્સવે ઉત્સવમાં, વ્યસને, વ્યસન એટલે અહીંયા સંકટ લેશું આપણે, સંકટ સમય, ખરાબ સમયમાં, જે સારા સમયમાં, ખરાબ સમયમાં, ચ દુર્ભિક્ષે એટલે કે દુકાળના સમયમાં, દુષ્કાળના સમયમાં, શત્રુ વિપ્લવે, શત્રુ એટલે આપણો દુશ્મન અને વિપ્લવ એટલે યુદ્ધ, દુશ્મન સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે કે રાજદરબારમાં, ચ સ્મશાને અને સ્મશાનમાં, યહ તિષ્ઠતિ જે ઊભો રહે છે, આ યહ આપણે પહેલે લીધું હતું, ઊભો રહે છે, સ તે બાંધવઃ તે આપણો ભાઈ છે, ખરો ભાઈ, ખરો મિત્ર કોને કહેવાશે? તો જે ઉપર દર્શાવેલી બધી જ પરિસ્થિતિમાં આપણી સાથે ઊભો રહે, એ પરિસ્થિતિઓ કઈ કઈ છે? તો પહેલું છે ઉત્સવમાં, આપણા સારા સમયમાં આપણી સાથે રહે, પછી વ્યસનમાં, ખાલી ઉત્સવમાં નહીં પણ સંકટના સમયમાં પણ એ આપણી સાથે હોય, દુર્ભિક્ષે દુષ્કાળ, એવો કોઈ ખરાબ કાળ ચાલી રહ્યો છે તો ત્યારે પણ આપણો સાથ ક્યારેય છોડે નહીં, શત્રુ વિપ્લવે દુશ્મન સાથેના યુદ્ધમાં, એ પછી યુદ્ધ ગમે એવું હોઈ શકે છે, પરંતુ મિત્ર સાચો ત્યારે જ કહેવાય જ્યારે એ દરેકે દરેક પરિસ્થિતિમાં આપણો સાથ આપે। પછી કીધું છે રાજદ્વારે, રાજદરબારની અંદર, અને સ્મશાને, સ્મશાનમાં પણ જે આપણી સાથે ઊભો રહે તે
પોતે જ આપણો ભાઈ છે એવું માનવાનું છે. ફરી પાછા બંને શ્લોક રિપીટ કરી જઈએ. તક્ષકસ્ય વિષમ દંતે, તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે. મક્ષિકાયાશ્ચ મસ્તકે, માખીનું ઝેર માથા પર હોય છે. વૃશ્ચિકસ્ય વિષમ પૃચ્છે, વૃશ્ચિકનું ઝેર વિચ્છીનું ઝેર તેની પૂંછડીમાં. અને સર્વાંગે દુર્જનસ્ય તત, ખરાબ દુર્જન માણસનું ઝેર તેના દરેકે દરેક અંગમાં હોય છે. ઉત્સવે વ્યસને ચૈવ, દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે, રાજદ્વારે સ્મશાને ચ યહ તિષ્ઠતિ સ બાંધવઃ. જે ઉત્સવમાં, સંકટ સમયમાં, દુષ્કાળમાં, શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો રહે છે તે આપણો ભાઈ છે. તો મિત્રો, સંપૂર્ણ પાઠ સમજ્યા પછી વિકલ્પો તરફ જઈએ. પહેલો વિકલ્પ, ચલા ચલે સંસારે કિમ નિશ્ચલમ. આ જે ચલાચલ ચંચળ સંસાર છે એમાં શું નિશ્ચલ છે, શું એવું છે કે જી ચંચળ નથી, સ્થિર છે? તો યૌવન ચંચળ છે, વિત્તમ ધન ચંચળ છે, ચિત્તમ ચંચળ છે, માત્ર કીર્તિ જ જીવે છે, ખબર છે ને. ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિ રેવ હિ જીવતી. તો કીર્તિ જ જવાબ સાચો છે. ચલાચલે સંસારે કીર્તિ હિ નિશ્ચલમ. બીજું કે શાંતિમ ઇચ્છંતી, કોણ શાંતિ ઇચ્છે છે? તો ધનિકા, પછી પાર્થિવા, સાધવ અને નીચા. તો તમને ખબર છે ધનિકા, તો ધનિક તો ધન જ છે, પાર્થિવ રાજા ધન જ છે, અને નીચા, નીચા પ્રકારના માણસો છે એ શાંતિ નહીં, ઝઘડો ઈચ્છતા હોય. માત્ર એક જવાબ આવે છે, સાધવ શાંતિ ઇચ્છંતી સાધવ. શ્લોક પ્રમાણે સાધવ જવાબ સાચો રહેશે. ત્રીજું, રાજા ન હ કઈ પશ્યંતી, રાજાઓ સેના વડે જુએ છે? તો જવાબમાં ચાર ઓપ્શન આપેલા છે, વૈદેહે, શાસ્ત્રેહે, ચારેહે અને નેત્રેહે. તો વેદો વડે કોણ જોતો હતું? બ્રાહ્મણો. શાસ્ત્રો કોણ ઉપયોગ કરશે? બ્રાહ્મણ જ કરશે. ચારેય એટલે જાસૂસ અને નેત્રેય, નેત્ર વડે કોણ જોતું હતું? ચક્ષુ આવતો હતો શબ્દ, ચક્ષુર્ભ્યામિતરેય જનાહ. સામાન્ય માણસ છે, અન્ય માણસો છે એ નેત્ર વડે જુએ છે. અહીંયા ચારેય જવાબ સાચો છે, ચારેય એટલે જાસૂસ, રાજાઓ છે એ જાસૂસ વડે જુએ છે. ચોથો, પાપસ્ય કારણમ કિમ, અજ્ઞાનમ, ક્રોધ, લોભ, કામઃ. હવે જુઓ, પાપનું કારણ કયું છે? તો એ શ્લોકમાં બધું જ આવે છે. અજ્ઞાનમ, તો અજ્ઞાન કંઈ પાપનું કારણ નથી. ક્રોધ, ક્રોધ પાપનું કારણ નથી. અને કામ, કામ પણ પાપનું કારણ નથી. પાપનું કારણ એક જ માત્ર છે, લોભ. એ લાઈન છેલ્લી તમારે ખાસ યાદ રાખવાની રહેશે, લોભ પાપસ્ય કારણમ. પાંચમો છે, તક્ષકસ્ય વિષમ કુત્ર ભવતી, તક્ષકનું ઝેર ક્યાં હોય છે? પૂછે સર્વાંગે મસ્તકે દંતે. પૂછ એટલે પૂંછડી થાય, સાપનું ઝેર પૂંછડીમાં નથી. સર્વાંગે, ના એ તો દુર્જન છે. મસ્તક, મસ્તક તો માખી આવે છે. દંતે, તક્ષકસ્ય વિષમ દંતે ભવતી, તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે. સંસ્કૃત પ્રશ્નો જે તમને પરીક્ષામાં પૂછાય છે એ પણ જોઈ લઈએ. આ સ્વાધ્યાયની અંદર ત્રણ જ સંસ્કૃત પ્રશ્નો આપેલા છે. પહેલું છે, જડાય કિમ દેયમ, દેવાની વાત કરી છે, પણ જળને એટલે જે અજ્ઞાની છે એને શું આપવું જોઈએ? જ્ઞાન. તો જડાય જ્ઞાનમ દેયમ. લોભાત કિમ પ્રભવતી, લોભથી શું ઉત્પન્ન થાય છે? તો લોભથી ક્રોધ, લોભાત ક્રોધ પ્રભવતી. વૃશ્ચિકસ્ય વિષમ કુત્ર ભવતી, વૃશ્ચિકનું ઝેર ક્યાં હોય છે? વૃશ્ચિક એટલે વીછી, વીછીનું ઝેર ક્યાં હોય યાદ કરો? પૂંછડીમાં, બરાબર છે. વૃશ્ચિકસ્ય વિષમ પૃચ્છે ભવતી. હવે આ શ્લોકના જે પ્રશ્નો છે તમે શ્લોક યાદ રાખશો તો તમને જવાબ સરળતાથી યાદ રહી જશે. તો પ્રયત્ન કરો કે 8 શ્લોક પાકા થઈ શકે. ત્યાર પછી ગુજરાતીના પ્રશ્ન જવાબ પણ તમને પૂછાય છે એટલા માટે એ પણ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, પાઠકના કેટલા ગુણ છે? હવે આ પ્રશ્ન તમને પૂછાય તો તમને એ ખ્યાલ છે કે પાઠકના 6 ગુણ છે, કારણ કે એ શ્લોકમાં આવે જ છે ને, ષડે તે પાઠકાહ ગુણા. તો 6 ગુણ છે એટલું લખીને મૂકી નથી દેવાનું, એ 6 ગુણ તમારે નામ સાથે મૂકવા પડશે અંદર. જવાબ પૂરેપૂરો એમ લખાશે, પાઠકના 6 ગુણ છે, મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું છેદ, સારો સ્વર,
धीरज अने लय आखे आखा श्लोक अंदर आ जाए आखे आखो भाषांतर अंदर आ जाए। माधुर्यम अक्षरम व्यक्ति ही पदच्छेदस्तु सुस्वर धैर्य लय समर्थम च षडेते पाठकाः गुणा। बीजो प्रश्न है दरिद्र ने शू आपव जइए तो अपने जो कंठस्थीकरण बीजो श्लोक है यहाँ जो जवाब आ गयो है दरिद्राया धनम देव दरिद्र ने धन आपव जइए धनु दान देव जइए। तीजो प्रश्न है कवि बांधव कोने माने छे बांधव एटले भाई हाँ साचो भाई कोने कहो तो छेलो श्लोक आवतो तो उत्सवे व्यसनी चैवो ए तो एनु भाषांतर संपूर्ण अहीं मुकाशे जे उत्सव प्रसंग में संकटना समय में खराब दुष्काळ में शत्रुओ साथेना युद्ध में राजदरबार में अने स्मशान में अपनी साथ हो अपनी साथ रहे अपनो साथ निभावे तेने ज कवि बांधव माने छे। आ प्रश्नों छे ए वारंवार पूछायेला छे तो थोड़ू वधु ध्यान आपी अने कंठस्थ थाय एवो प्रयत्न करीशु। अंत में स्वाध्याय में बे श्लोक छेले कीधा छे श्लोक पूर्ति करो तरीके तमारा पेपर में खास पूछाय छे एक हतो चलम वित्तम अने बीजू छे दरिद्राय धनम देयम। आ बने श्लोकना वीडियो पहले ज मुकाई गया छे तो एना आधारे तमे श्लोक पण कंठस्थ करी शको छो। अस्तु।